नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 10 માં આજે લેક્ચર છે મિત્રો 23 નું. આજના લેક્ચર ની અંદર આપણો ટોપિક છે 10.7.3 ટોપિક છે સંપર્ક કોણ, એંગલ ઓફ કોન્ટેક્ટ. તો ચલો એના વિશે મિત્રો સમજીએ. સામાન્ય રીતે પ્રવાહીની સપાટી અને બીજા માધ્યમ સાથેનો સંપર્ક સમતલ આગળ વક્ર હોય છે મિત્રો, સમજો. સામાન્ય રીતે એક પ્રવાહીની સપાટી વરસાદનો બૂંદ અને બીજા માધ્યમની સપાટી, બીજું માધ્યમ એટલે ઘન સપાટી હોય, હવા હોય, જુદી જુદી આપણા ત્રણ સ્વરૂપ છે, ઘન, પ્રવાહી, વાયુ. તો વરસાદના બૂંદનું શરૂઆતમાં હવા સાથે હોય તો આખું સર્કલ દેખાય, વક્ર હોય છે. જ્યારે પ્રવાહી કાચની પ્લેટ ઉપર પડે તો અર્ધ ગોળાકાર પણ થઈ શકે છે. તો એના સંપર્ક સમતલ આગળ વક્ર હોય છે. જયારે સંપર્ક થાય બીજી સપાટી સાથે ત્યારે તે વક્ર હોય છે. એક્ઝામ્પલ તરીકે સંપર્ક કોણની વ્યાખ્યા, સંપર્કોની શું જોઈએ છે, વ્યાખ્યા છે. તો વ્યાખ્યા વિશે સમજીએ. પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક બિંદુ, પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક બિંદુ, પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક, પ્રવાહીની સપાટીને દોરેલ સ્પર્શક અને પ્રવાહીમાં રહેલ ઘન સપાટી વચ્ચેના ખૂણો, પ્રવાહીમાં રહેલ ઘન સપાટી વચ્ચેનો ખૂણો એને સંપર્ક કોણ કહે છે. બે વસ્તુ છે, પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક બિંદુ લઈ લો. એક્ઝામ્પલ તરીકે ધારો કે માની લો કે આ ઘન સપાટી, એના ઉપર પારો છે, પારાનું બિંદુ સ્પર્શ્યું તો આ સંપર્ક બિંદુ. પ્રવાહી અને ઘન સપાટીનું સંપર્ક બિંદુ, પ્રવાહીને સપાટીને દોરેલો, પારાની સપાટીને દોરેલો સ્પર્શક, સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલા ઘન સપાટી વચ્ચેનો ખૂણો, આ ઘન સપાટી અને દોરેલો સ્પર્શક વચ્ચે બનતો ખૂણો એને શું કહેવાય, સંપર્ક, જેને થીટા વડે દર્શાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આકૃતિ એમાં દેખો મિત્રો, અહીંયા લીધું છે કાચ અને પારો છે. કાચની સપાટી પર પારાનો બૂંદ હોય તો કાચને ભીજવતા નથી, પણ એનો સંપર્ક કોણ શોધીએ તો દેખજો, પહેલા તો કોણ, પ્રવાહીનું સ્પર્શક, સ્પર્શક દોરે પ્રવાહી, જેને શું કહેવાય, પ્રવાહી એટલે લિક્વિડ અને આજુબાજુમાં હવા હોય એટલે SLA, પૃષ્ઠતાણ કેટલું કહેવાય SL, અને બીજી બાજુ ઘન સપાટી અને પ્રવાહી તો SSL એટલે કે સોલિડ લિક્વિડ થઈ ગયા, એમના વચ્ચે બનતો ખૂણો થીટા, અને ખુલ્લી બાજુ ઘન સપાટી અને હવા SSA, એ એટલે એર એટલે હવા. થીટા કેવો બને છે તમે જોઈ શકો છો આ રીતે, 90 કરતા મોટા એટલે થીટા ગ્રેટર ધેન 90 એટલે કે ગુરુ કોણ છે, એટલે ભીજવતા નથી, એટલે ઘન સપાટીને ભીજવે નહીં. સપાટીનો આકાર કેવો કહેવાય તો બહિગોળ હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે કીધું બહિગોળ સપાટી હોય છે કાચ અને પારો, બહિગોળ સપાટી આગળ કિસ્સાકર્ષણમાં ઉપયોગી આવશે. એ જ રીતે બાજુમાં દેખો કાચ અને પાણી, કાચની સપાટી પર પાણીનો બૂંદ પડે તો આ રીતે ફેલાઈ જાય છે મિત્રો, તો એની સપાટી દોરો તો શું કહેવાય, પ્રવાહી, પ્રવાહીનો સ્પર્શક દોર્યો તેને SLA લિક્વિડ અને એ હવા, બીજો લિક્વિડ અને સોલિડ SSA વચ્ચે બનતો ખૂણો જેને સંપર્ક કોણ કહીએ છીએ, બાકીની બાજુ SSA. થીટા કેવા મળે, 90 કરતા નાના એટલે કે લઘુ કોણ, સપાટીને ભીજવે છે, આકાર કેવો, અંતર કાચ અને પાણી છે. ચલો દેખજો દાખલા તરીકે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ પાણી કમળની પાંખડી પર નાના બૂંદ રચે છે. હવે વરસાદનું બૂંદ હોય ને કમળના પાંદડા ઉપર પડે તો કમળના પાંદડાને ભીજવતું નથી, એ આવું બૂંદ દેખાય આખું, એનો થીટા કેટલો બને, સંપર્ક કોણ, ગુરુ કોણ બને છે. જ્યારે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્વચ્છ પ્લાસ્ટિક પ્લેટ પર ફેલાઈ જાય છે અને એ જ બૂંદ પ્લાસ્ટિકની પ્લેટ કાં તો કાચની પ્લેટ ઉપર પડે તો ફેલાઈ જાય છે. ક્લિયર મિત્રો, બે વસ્તુ સમજાવી દીધી. હજી આગળ જઈએ, આકૃતિ એ અને બીમાં દર્શાવ્યા મુજબ ત્રણ આંતરપૃષ્ઠો છે. કેટલા, ત્રણ, કયા કયા, પ્રવાહી હવા, પહેલું શું છે, પ્રવાહી અને હવા SLA, આ પ્રવાહી હવા, બીજા નંબરે ઘન હવા, આ ઘન અને હવા SSA, ઘન પ્રવાહી, ઘન ઘન અને પ્રવાહી SSL રચાય છે, ત્રણ આંતરપૃષ્ઠો છે. આ ત્રણેય આંતરપૃષ્ઠોને અનુરૂપ પૃષ્ઠતાણ અનુક્રમે SLA એટલે પ્રવાહી હવા, SSA ઘન હવા અને SSL એટલે ઘન પ્રવાહી, આકૃતિમાં દિશા સાથે દર્શાવેલા છે, દિશાઓ પણ આપણે દર્શાવી છે. ક્લિયર આટલા સુધી મિત્રો, ચલો આગળ. ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્ક કોણ થીટા હોય તો SLA ના
આજે SLA છે એના બે ઘટક પણ જેની સાથે ખૂણો બનાવ્યો હોય SLA એનો કયો ઘટક બને સમાંતર ઘટક કહીએ તો SLA cos થીટા કહેવાય અને લંબ ઘટક કયા રીતે એનો તો કયો બને SLA sin થીટા બને છે તો દેખજો પહેલો ઘન પ્રવાહી વચ્ચેનો સંપર્ક કોણ થીટા છે હોય તો SLA ના બે ઘટક થાય જેની સાથે હવે બે ઘટક પડતા આપણે ઘન સપાટી સાથે આ ઘન સપાટીની દિશા ઘન સપાટી ને સમાંતર કયો બને SLA cos થીટા જેની સાથે ખૂણો બનાવે ઘટક કયો cos SLA cos થીટા કઈ દિશા SSL ની દિશા અને ઘન સપાટી ને લંબ ઘટક SLA sin થીટા મળે છે બે ઘટક cos અને sin ઘન સપાટી પર પ્રવાહી સ્થિર હોવાથી ઘન સપાટી પર પ્રવાહીનું બૂંદ પડ્યું તે કેવું છે સ્થિર હોવાથી ત્રણેય માધ્યમો વચ્ચેના પૃષ્ઠબળો કેવા હોવા જોઈએ સંતુલિત થવા જોઈએ એટલે સામસામેના બળો કેવા થાય સમાન ધારો કે અહીંયા કઈ આ બાજુ SSL હતા આ બાજુ કયા હતા SSL પ્લસ SLA cos થીટા દેખો SSL એ તો છે જ અને ઉપરનાનો LA નો ઘટક કયો લેતા હતા આ દિશામાં લેવો હતો SLA cos થીટા એ પણ એના જોડે પ્લસ છે બરાબર SSL એવું અમારે લઈ શકાય ઘટક લેવો હોય તો એ દિશાનો SLA cos થીટા ક્લિયર તો આ રીતે એનો ઘટક જવાબદાર છે SSL પ્લસ SLA cos થીટા બરાબર SSA cos થીટા શોધવો હોય તો cos થીટા ને ઘટતા બનાવો તો SSL પહેલી બાદ જશે તો SSA માઇનસ SSA અપોન SLA જે લિક્વિડ ઉપરનો ઘટક હતો માઇનસ કારણ કે તમને ખબર છે કે SSA મોટા હોય SSL નાના એટલે એના આધારે ખૂણા બદલાય છે ક્લિયર આ જનરલ બે સમીકરણ આવી ગયા બરો ગણો પૃષ્ઠતાણ ટી બરાબર એફ અપોન એલ એકમ લંબાઈ લઈએ તો બર એ જ પૃષ્ઠતાણ કહેવાય અને ક્ષેત્રફળ એકમ લેતો તો બર પૃષ્ઠતાણ એ જ ઉર્જા કહેવામાં આવે છે હવે બંને આકૃતિ વિશે આપણે સમજવા જઈએ છીએ આકૃતિ એ અને આકૃતિ બી મેળ ચલો દીધું આકૃતિ એની વાત કરો પેલા તો SSA કેવા છે નાના લેસ ધેન SSL SSL કરતા નાના છે તો SSL મોટા થયા તો બર કયું મોટું થાય અહીંયા SSL મોટા તો જવાબ કેવો આવશે માઇનસ તો cos થીટા કેવા મળે ઋણ થાય છે તેથી આપણે કહી શકીએ cos થીટા કેવા છે ઋણ માટે થીટા ગ્રેટર ધેન 90 એટલે કે ગુરુ કોણ હોય છે અને આ કિસ્સામાં પ્રવાહી પોતાના અણુઓને પ્રવાહી ને જો મોટો ગુરુ કોણ થયો પ્રવાહી પોતાના અણુઓને ફક્ત પ્રવાહી આખો રચાય છે ગ્રેટર ધેન એટલે પ્રવાહી શું થાય આખો ગુરુ કોણનો પ્રવાહી પોતાના અણુ એકબીજા સાથે વધુ પ્રબળતાથી આકર્ષાય એકબીજા સાથે વધારે જકડાયેલો જેથી આખું વર્તુળ ના ઈમડાય છે છૂટા પડતા નથી અને ઘનના અણુઓ સાથે નિર્ભર આકર્ષણ છે ઘન સપાટી સાથે એ પ્રવાહીના અણુઓનું કેવું આકર્ષણ હોય નિર્ભર જેથી કરીને ફેલાતા નથી અને ફેલાય ના એટલે આપણે કહી શકાય કે ઘનના અણુઓની અણુઓ સાથે નિર્ભર આકર્ષણ ધરાવે છે એટલે કે પ્રવાહીના અણુઓ વચ્ચેનું સશક્તિ બળ પ્રવાહીના અણુઓ કઈ બળ ધરાવે છે સશક્તિ બળ એ પ્રવાહીના અણુઓ સશક્તિ બળ પ્રવાહીના અણુઓ અને ઘનના અણુઓ વચ્ચેના આ શક્તિ બળ કરતા વધારે છે ઘન અને પ્રવાહી વચ્ચે કયું બળ કહેવાય જુદી સપાટી હોય તો આ શક્તિ બળ એક જ સપાટી હોય તો સશક્તિ બળ તો સશક્તિ બળ એ આ શક્તિ બળ કરતા વધારે છે અને વધારે હોય તો એકબીજાને ભીજવતા નથી તો દેખો આથી પ્રવાહી ઘન આંતરપૃષ્ઠ રચવા માટે પ્રવાહી ઘન આંતરપૃષ્ઠ રચવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે વધારે ઉર્જાની જરૂર પડે છે માટે જ કઈ શકાય પ્રવાહી ઘનને ભીજવતું નથી વધુ ઉર્જાની જરૂર પડે છે માટે પ્રવાહી ઘનને ભીજવતું નથી એક્ઝામ્પલ તરીકે લેવાય તો મીનવારી કે તેલવારી સપાટી પર પાણી માટે આવું થાય છે મીનવારી સપાટી હોય તો તેલ હોય એના ઉપર પાણી પડે તો આખું બુંદી નહીં દેખાય છે મતલબ કે ફેલાતું પણ નથી ભીજવતું નથી અને પારા માટે કોઈ પણ સપાટી પર આવું થાય છે પારો હોય તે ગમે તે સપાટી હોય દરેક માટે આવું શક્ય છે તો આપણે આકૃતિ એ વિશેની સંપૂર્ણ માહિતી આપી એટલી અંદર પ્રવાહીના અણુઓ વચ્ચે કયું બળ સશક્તિ બળ ઘન પ્રવાહી વચ્ચે આ શક્તિ બળ સશક્તિ બળ વધારે છે માટે એકબીજાના ઉપર ઉર્જામાં ફેલાવા માટે વધારે ઉર્જાની જરૂર પડે અને વધારે ઉર્જાની જરૂર પડે તો પ્રવાહી ઘનને ભીજવતા નથી ત્યાર પછી એના વિરુદ્ધ આકૃતિ બીમાં આવી જાવ બીમાં સમજો મિત્રો SSA કેવા છે ગેટ લેસ ધેન એસ સોરી SSA ગ્રેટર ધેન SSL SSA ગ્રેટર ધેન માઇનસ SSL
એટલે બાદ બાકી કરો તો જવાબ કેવો મળવાનો પ્લસ તો cos થીટા કેવા થયા ધન થાય છે તો cos થીટા ધન એટલે થીટા લેસ ધેન 90 આગે cos 0 1 અને cos 90 એ 0 થાય તો વચ્ચે કયા મૂલ્યો મળે છે આપણને 10 પણ cos 90 0 અને cos 180 માઈનસ તો વચ્ચે કેવા મૂલ્યો મળે બધા માઈનસ એટલે પહેલામાં માઈનસ આવવાનું બીજામાં કેવા આવ્યા પ્લસ એટલે થીટા લેસ ધેન 90 એટલે કે લઘુ કોણ હોય છે આ કિસ્સામાં પ્રવાહીના અણુઓ ઘનના અણુઓ પ્રત્યે પ્રબળતાથી આકર્ષાયેલા છે આમાં એકલું પ્રવાહીના અણુઓ પ્રબળતાથી આકર્ષાયેલા હતા અને ઘન સાથે નિર્બળ આકર્ષણ હતું અહીંયા તો પ્રવાહી અને ઘનના અણુઓ વચ્ચે કઈ બળ કીધું છે આકર્ષાય છે એટલે કે પ્રવાહીના અણુઓ અને ઘનના અણુઓ વચ્ચે આ શક્તિબળ કોના વચ્ચે પ્રવાહીના અણુ અને ઘનના અણુઓ વચ્ચેનું આ શક્તિબળ એ પ્રવાહીના અણુઓ વચ્ચેના સહશક્તિબળ કરતા વધારે છે સહશક્તિબળ કરતા અહીંયા આ શક્તિબળ કેવું છે ઘન અને પ્રવાહીના અણુઓ વચ્ચે વધારે આ શક્તિબળ જેના કારણે વધારે હોવાથી સહશક્તિબળ વધારે છે આમાં ઓછું હતું સોરી કરતા વધારે હોય છે અહીંયા પણ વધારે પણ એમાં ઉલટું છે કયું બળ વધારે થયું આ શક્તિબળ વધારે થયું કયું બળ આ શક્તિબળ અને આમાં આ શક્તિબળ કેવું કહેવાય ઓછું વાક્ય ઉલટાઈ દીધા છે એટલે જવાબ બંનેમાં વધારે જ લખ્યું છે તેના લીધે પ્રવાહીના ઘનના આંતરપૃષ્ઠ રચવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે અહીંયા વધુ ઓછી ઉર્જાની જરૂર પડે એટલે પ્રવાહી શું કરે છે સપાટીને ભીંજવે છે તો દેખજો માટે કહેવાય પ્રવાહી ઘનને ભીંજવે છે અહીંયા ભીંજવતા નથી આવું કઈ જગ્યાએ જોવા મળે કાચ પ્લાસ્ટિક પ્લેટ પર પાણી માટે આવું હોય છે કાચ કે પ્લાસ્ટિક પ્લેટ ઉપર પાણી પડે તો ફેલાઈ જાય છે લગભગ કોઈ પણ સપાટી પર કેરોસીન માટે પણ આવું જ થાય છે કોઈ પણ સપાટી પર કેરોસીન માટે પણ ફેલાઈ જાય છે ક્લિયર તો બંને ઘટના સમજાઈ દીધી હજી આગળ જઈએ જયારે સાબુ કે ડિટર્જન્ટના પાણીમાં સાબુ લ્યો કે ડિટર્જન્ટ પાવડર એને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે સંપર્ક કોણ નાનો બને છે સંપર્ક કોણ થીટા કેવો બને છે નાનો બને છે અને પછી સાબુના કે ડિટર્જન્ટના દ્રાવણ કપડાના અંદર સુધી જઈ શકે છે એટલે નાનો સંપર્ક કોણ બને થીટા લઘુ કોણ અને એને ડુબાડવામાં તો કપડા અને પાણી શું કરે સાબુ વાળું દ્રાવણ ભીંજવે છે જેના કારણે દ્રાવણ કપડામાં અંદર સુધી જઈ શકે છે અને અસરકારક બને એટલે જે તમારા ગંદા કપડા હોય તેને સ્વચ્છ કરે છે શુદ્ધ કરે છે મતલબ કે ચોખ્ખા કરે છે તો એનું કારણ પણ આ છે એ જ રીતે પ્રવાહી ઘન સપાટી પર ફેલાય છે પ્રવાહી ઘન સપાટી ઉપર શું થઈ જાય છે ફેલાય છે કપડા ઉપર ફેલાય એટલે સ્પ્રેડી થશે અને તેના નાના નાના બૂંદો એટલે કે ડ્રોપલેટ્સ રચાશે નાના નાના ડ્રોપલેટ્સ એના ઉપર રચાતા હોય છે તે થીટાના મૂલ્ય દ્વારા નક્કી થાય છે કયા મૂલ્ય દ્વારા થીટાના મૂલ્ય દ્વારા નક્કી થાય છે ક્લિયર મિત્રો તો આ સંપર્ક કોણ વિશેની બેઝિક માહિતી આપી બે આકૃતિ અને બે ઇનમ ઘટના બતાવી છે અને લાસ્ટમાં સાબુ ડિટર્જન્ટનો પ્રયોગ પણ છે કે કેવી રીતના કપડા ચોખ્ખા થાય છે તે પ્રયોગના અંદર પણ આનો જ ઉપયોગ કરીશું કેશાકર્ષણની થિયરીમાં પણ આ જ સંપર્ક કોણની અંદર આ બે ઘટના લઘુ કોણ અને ગુરુ કોણ કેસનારી ઉભી રાખે તો પ્રવાહી ઓટોમેટિક ઉપર ચડે છે કેમ ચડે છે શા માટે કેશાકર્ષણનો નિયમ પણ આપણે ભણીશું એમાં પણ આ જવાબદાર છે સંપર્ક કોણ એના અંદર પૃષ્ઠતાનો એક ભાગ ભજવે છે તો એના વિશે પણ આપણે જોઈશું તો તમારી નોટબુકમાં મિત્રો આટલું સંપર્ક કોણ વિશે લખી તૈયાર કરજો આગળના લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર